नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस केमिस्ट्री में लास्ट विडियो लेक्चर में आपणे शीख्या आल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड चेप्टर में कार्बोक्सिलिक एसिड नी बनावट ने एनो चार्ट पण जोई गया, जेमा प्रथम एटले के ऑक्सीडेशन प्रक्रिया विशे थोड़ी घणी माहिती आपणे मेळवी। आपणे शीखी रह्या छीए कार्बोक्सिलिक एसिड नी बनावट, जेनो चार्ट तमने याद हशे अने ए चार्ट मुजब ऑक्सीडेशन प्रक्रिया द्वारा अपने कार्बोक्सिलिक एसिड बनावामां आल्डिहाइडनो ऑक्सीडेशन कर्युं, प्राथमिक आल्कोहोलनो ऑक्सीडेशन कर्युं अने त्यारबाद आल्काइल बेन्झीननो ऑक्सीडेशन करता हता। अने आ आल्काइल बेन्झीनना ऑक्सीडेशनमां आपणे बे प्रक्रियाओ जोई गया छे, आल्काइल बेन्झीन ना ऑक्सीडेशन थी शुं कार्बोक्सिलिक एसिड नी बनावट, तेमा बे प्रक्रिया जोई गया छे। त्यार पछी नी त्रीजा नंबर नी प्रक्रिया जोईए तो के बीजा नंबर नी प्रक्रिया ने हुं रिवाइज करूं के इथाइल बेन्झीन आपणे लीधुं हतुं CH2 CH3, त्यारे मैं तमने एवी वात कीधी हती के बेन्झीन चक्रना कार्बन साथे एक कार्बन अने एक हाइड्रोजन जोड़ायेलो रहे, ई रीतनुं आपणे प्रक्रिया होय तो आ ऑक्सीडेशन संभव बनशे। प्रबळ ऑक्सीडेशन करता कोई पण लई शकाय, दाखला तरीके हुं लउं छुं क्रोमिक एसिड H2CrO4। क्रोमिक एसिड नी हाजरीमां प्रक्रिया थाय तो शुं थाय, तो अहींथी H अहींथी H अहींथी H आवो H2O IH IH माइनस 2H2O। હવે તમે જુઓ અહીંથી હાઇડ્રોજન અહીંથી હાઇડ્રોજન ગયો એટલે અહીં ઓક્સિજન જોડાયો, ડબલ બોન્ડ આ બંધ તૂટી જાય એટલે આ બે સંયોજકતા ખાલી પડી એટલે ઈ ડબલ બોન્ડ એટલે સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બરોબર, પ્લસ અહીંથી આ જો આ બંધ તૂટી ગયો ડોટેડ લાઈન તો અહીંયા આથી પણ ડબલ બોન્ડ ઓ એટલે સી ડબલ બોન્ડ ઓ એચ થાય ને એચ નું રૂપાંતર થાય OH માં એટલે કેટલા ઓક્સિજન જો 1 2 3 4 5 અને 6 આ પ્રક્રિયા આપણે જોઈ ગયા છે। 6 ऑक्सीजन बेंजीन साथे C डबल बॉन्ड O OH એટલે કે બેન્ઝોઇક એસિડ મળ્યું, જો કે આ પ્રક્રિયા જોઈ ગયા છે આપણે C ડબલ બોન્ડ O OH C ડબલ બોન્ડ O OH બરોબર। તો બાકીના જેટલા પણ કાર્બન હોય એ બધા કાર્બન કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે દૂર થવાના છે। આપણે ઇથાઇલ બેન્ઝીન લીધું છે, માનો કે આપણે પ્રોપાઇલ બેન્ઝીન લઈએ, બેન્ઝીન એની સાથે પ્રોપાઇલ સમૂહ CH2 CH2 CH3 નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે એટલે આપણે નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન કહીએ। નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન ની ઓક્સિડેશન પ્રક્રિયા KMnO4 એસિડિક KMnO4 વડે કરવામાં આવે, તો શું કરવાનું તમારે, તમારે બેન્ઝીન સાથે એક કાર્બન ને એક હાઇડ્રોજન રાખવાનું છે, બાકી બધું છોડી દેવાનું છે। કેટલા હાઇડ્રોજન 3 4 5 અને અહીંથી 6 હાઇડ્રોજન થી કેટલા H2O મળે 3 H2O મળે બરાબર, 3 2 6 કાર્બન 1 અને 2 બે કાર્બનમાંથી 2 CO2 વાયુ દૂર થાય, ઓલરેડી કેટલા ઓક્સિજન જોડાણા તો 2 2 4 ને 3 2 2 4 ને 3 7 અને અહીંયા 2 ઓક્સિજન જોડાય H નું OH માં એટલે COOH, અહીંયા શું હોય તો અહીંયા હોય તો કાર્બન એના ડબલ બોન્ડ થી ઓ એક H આલ્ડિહાઇડ આલ્ડિહાઇડ તત્કાલીન H નું OH માં રૂપાંતર થાય એટલે બની ગયું વળી પાછું બેન્ઝોઇક એસિડ। જેટલા પણ કાર્બન હોય એમાંથી એક જ કાર્બન બેન્ઝીન સાથે રહેશે। હવે જો આ તો પ્રાથમિક જ લીધું, હવે માનો કે દ્વિતીયક લેવામાં આવે તો આપણે લઈએ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, તો શું પ્રક્રિયા સંભવ છે CH યસ અહીંયા પણ પ્રક્રિયા સંભવ છે, કઈ રીતે ઓક્સિડેશન કરતા કયો લેશો K2Cr2O7 તો કે બેન્ઝીન વાળા કાર્બન સાથે એક હાઇડ્રોજન છે બાકીના બે દૂર થઈ જાય 3 ને 3 6 એટલે કે 3H2O દૂર થયા પ્લસ આ એક અને આ બે કાર્બન બે CO2 અને અહીંયા ડબલ બોન્ડ O અને H સાથે હોય એટલે COOH આપણે ટૂંકમાં શીખીએ છીએ બેન્ઝીન ઉપર। એ પછી તમે અહીંયા લખો બધું સરખું જ છે
બરોબર તો આ દ્વિતીય હજી આગળ વિચારીએ તૃતીય કાર્બન હોય તો સંભવ છે ખરું તૃતીય કાર્બન હોય તો શું સંભવ છે આઇસોબ્યુટાઇલેશન જોડો અહીંયા ઓક્સિડેશન કરવા જઈએ તો ઓક્સિડેશન થતું નથી શા માટે ન થાય મિત્રો કારણ કે મેં તમને કીધો નિયમ કે બેન્ઝીનવાળા કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જરૂરી છે તો જ COOH થાય ને ઓક્સિજન તો જોડાય જો અહીંયા કેટલા ઓક્સિજન જોડાના તો કે 3 ને 4 7 8 9 9 ઓક્સિજન અહીંયા પણ 9 ઓક્સિજન હોતા અહીંયા કેમ વાપરવા કેમ કે અહીંયા આવી જાય CO2 હાઇડ્રોજન બી આ જાય આની સાથે હાઇડ્રોજન છે જ નહીં તો શું કરું એટલે એનું ઓક્સિડેશન થતું નથી એટલે તૃતીય કાર્બોક્સિલ સમૂહ હોય ને આ કાર્બન આમ જોવો તો તૃતીય કાર્બોક્સિલ સમૂહ છે તૃતીય કાર્બોક્સિલ સમૂહ હોય ને ત્યારે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું નથી આપણે જે પોઈન્ટ બાકી હતો ઓક્સિડેશનનો મેં તમને જ્યારે કીધો હતો એ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કર્યો ત્યાર પછી બીજો ભાગ આખો પોર્શન ચાલુ થાય છે કાર્બોક્સિલિક એસિડની જળ વિભાજન થી કાર્બોક્સિલિક એસિડની બનાવટ અને એની માટે તમે માધ્યમ એસિડિક અથવા તો બેઝિક કોઈ પણ એક લઈ શકો અને એની માટે અલગ અલગ સંયોજનોનું જળ વિભાજન કરવાનું થતું હતું તો સર્વપ્રથમ આપણે સવાલ બનાવી નાઇટ્રાઇલ અથવા એમાઇ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ ત્રણમાં તો આપણે જાણીએ છીએ નાઇટ્રાઇલ એટલે C(NN) ટ્રિપલ બોન્ડ N ને નાઇટ્રાઇલ કહેવામાં આવે છે ખાસ તો CN આખું કન્સિડર કરો ત્યારે તો એને સાયનાઇડ કહેવામાં આવે અને એમાઇડ એટલે C ડબલ બોન્ડ O NH2 આ ક્રિયાશીલ સમૂહોનું જળ વિભાજન કરી અને કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે કેવી રીતે બનાવશું તો આપણે જાણીએ છીએ આ નાઇટ્રાઇલ સંયોજન છે ને એ હેલો આલ્કેનમાંથી બનાવે છે તો આપણે એક સાદી પ્રક્રિયા લઈએ ફોર એક્ઝામ્પલ ઓકે હેલો આલ્કેન તરીકે હું લઉં RCl ક્લોરો આલ્કેન માનો કે બ્રોમિને લઈ શક્યો હોત આયોડીને લઈ શક્યો હોત મેં અહીંયા ક્લોરિન લીધું ફોર એક્ઝામ્પલ તો એની આપણે KCN કે NaCN સાથે જ્યારે પ્રક્રિયા કરતા હતા ને KCN કે NaCN ત્યારે SN2 પ્રક્રિયા થઈ CN માઇનસ અહીંથી વિરુદ્ધ સાઈડથી આક્રમણ CL છૂટો પડે એ K સાથે જોડાય એટલે KCL સાદું એક વિસ્થાપન પ્રક્રિયા થાય ને RCN બનતું હતું બરોબર એટલે કાર્બનની સંખ્યામાં એક ઓલરેડી વધારો આવી ગયો કેમ કે ક્લોરિન ગયો એના બદલામાં સાયનાઇડ આવી ગયો એટલે ઈ કાર્બન વધી ગયો અને આ સાયનાઇડ બન્યો આલ્કાઇલ R અને આલ્કાઇલ અને CN એટલે સાયનાઇડ આ સામાન્ય નામ આનું આપણે જળ વિભાજન કરીએ એસિડિક અથવા તો બેઝિક માધ્યમ હવે શા માટે એસિડિક અથવા બેઝિક માધ્યમ જરૂરી છે વિદ્યાર્થીઓ કારણ કે પાણી છે શુદ્ધ અવસ્થામાં H+ ને OH- આપશે નહીં પરંતુ જો એમાં થોડાક બે ચાર ટીપા એસિડના કે બેઝના ઉમેરવામાં આવે તો સરળતાથી ધ્રુવીયકરણ એટલે કે H+ ને OH- આયનીકરણ થશે તો પ્રથમ તબક્કામાં શું થાય પ્રથમ તબક્કામાં પાઇ બંધ બંને તૂટે બરોબર અને અહીંયા ડબલ બોન્ડ O અને આની બે સંયોજકતાથી H2 શરૂઆતમાં એનું રૂપાંતર બંને પાઇ બંધ તૂટવાથી CONH2 માં એટલે કે એમાઇડ માં રૂપાંતર થાય બરોબર બંને પાઇ બંધ તૂટે અહીંયા બે સંયોજકતા આ રીતે તમે વિચાર કરો તો ટ્રિપલ બોન્ડ હોય ટ્રિપલ બોન્ડ અમારી આંગળી તરફ નજર કરજો ટ્રિપલ બોન્ડ સિગ્મા બંધ પાઇ બંધ તૂટે અહીંયા ડબલ બોન્ડ થયું અને અહીંયા બે હાઇડ્રોજન એટલે એક H2O જોડાઈ ગયું તો આ COOH2 એનું પ્રાથમિક તબક્કામાં એમાઇડમાં રૂપાંતર થયું ફરીથી એનું આગળ જળ વિભાજન કરવામાં આવે ફરીથી પાણીનો અણુ દાખલ થાય તો હવે આ બંધ તૂટે બીજું સંતા કોની નાઇટ્રોજનની વધારે એટલે N- C+ એટલે N- સાથે OH- સોરી એન માઇનસ બન્યું ને એની સાથે એચ પ્લસ ને અહીંયા બીનો ઓ એચ માઇનસ એટલે આર સી ડબલ બોન્ડ ઓ એને ઓ એ જોડાણો અને NH2 માઇનસ સાથે હાઇડ્રોજન એટલે NH3 એમોનિયા વાળી એટલે કે તમે જો જેટલા કાર્બન વાળો હેલો આલ્કેન લીધો તો એની કરતાં એક કાર્બન વધી જવાનો છે એક કાર્બન વધુ એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે એક
વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સી. ચાલો એકાદી આપણે પ્રક્રિયા કરીએ. માનો કે હું અહીંયા લઉં છું CH3Br, દર વખતે ક્લોરિન લઉં, આ વખતે મેં બ્રોમિન લીધું. માનો કે આનું નામ છે બ્રોમોમિથેન. એક કાર્બનની સંખ્યા વધવાની છે. ટેક્સ્ટ બુકમાં તો આ પ્રક્રિયા ન હોય, આપણે એક્સ્ટ્રા એડવાન્સ જ કરતા હોય. હવે પહેલાં આપણે એનું SN2 પ્રક્રિયા કરીએ. સોડિયમ સાયનાઇડ એટલે અહીંથી CN- ન્યુક્લિયોફાઇલ ઉત્પન્ન થાય, અહીંથી વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે, અહીંથી બ્રોમિન છૂટો પડે, Br- છૂટો પડે, સોડિયમ હારે જોડાઈ જાય Na+ અને Br- અને CN જોડાય, અને આમાં SN2માં તમને ખબર છે આખું ઇન્વર્ઝન થાય વગેરે વગેરે વગેરે. ટૂંક સમયમાં આખી પ્રક્રિયા રિવાઇઝ કરી જવાની. એટલે CH3C3N મિથેન એક કાર્બન હતો પણ નિપજમાં બે કાર્બન થઈ ગયા, બે કાર્બન એક અને બે ઇથેન થઈ ગયા, કેમ કે CN અને ટ્રિપલ બોન્ડ N એટલે નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ. હવે તમે ટેક્સ્ટ બુકમાં ઇથેન નાઇટ્રાઇલથી શરૂઆત કરી શકે, બરોબર, એને એમાઇડથી જ શરૂઆત કરી છે, જેનો એમાઇડ હવે હું બનાવીશ. કે આનું હું માનો કે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરું તો શું થાય, તો પહેલાં તો ડબલ બોન્ડ તૂટે, ડબલ બોન્ડ તૂટે, ડબલ બોન્ડ O અને અહીંયા H2 એટલે બને CH3C ડબલ બોન્ડ O NH2, જે તમે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે બે કાર્બન વાળો એમાઇડ, જેને કહેશું આપણે ઇથેનેમાઇડ. અને ઇથેનેમાઇડ માનો કે જળ વિભાજન થાય તો આ બોન્ડ તૂટે N- એની સાથે H+ અને અહીંયા OH- એટલે CH3COOH, અથવા તો આપણે લખીએ કે CH3C ડબલ બોન્ડ OH વત્તા NH2 સાથે હાઇડ્રોજન NH3, તો આ બેનો ઇથેનોઇક એસિડ. એક વધુ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ જ્યારે બનાવવાનો થશે ત્યારે હેલો આલ્કેનમાંથી કે નાઇટ્રાઇલમાંથી, નાઇટ્રાઇલમાં તો કાર્બન વધી ગયા પણ હેલો આલ્કેનમાંથી બનાવવાનું થાય, એટલે આખી મેં ડિટેલ પ્રોસેસ આપી. તમારી ટેક્સ્ટબુકમાં જે એક સ્ટેપ છે એ અહીંથી અહીંયા જ આપ્યું છે, આ સ્ટેપ મેં તમને એક્સ્ટ્રા શીખવાડ્યું છે. આ તમે એલિફેટિકમાં જોયું, એરોમેટિક માટે પણ આ જ પ્રક્રિયા જોઈ શકાય. ક્લોરોબેન્ઝિનમાંથી તમે કે બ્રોમોબેન્ઝિનમાંથી સાયનોબેન્ઝિન ડાયરેક્ટ બનાવી શકતા નથી, બરોબર ને, કેમ કે ત્યાંથી ક્લોરિન કે બ્રોમિન સરળતાથી છૂટા પડતા હોતા નથી, તો એની માટે ઘણી લાંબી પ્રોસેસ કરવી પડે. એટલે આપણે ડાયરેક્ટ માનો કે એરોમેટિકની વાત કરીએ, ક્લોરોબેન્ઝિનની તમે KCN કે NaCN સાથે પ્રક્રિયા કરો તો SN2 પ્રક્રિયા થાય નહીં, કેમ કે બેન્ઝિન અને ક્લોરિન વચ્ચેનો બંધ મજબૂત હોય, એટલે અહીંયા પ્રક્રિયા થતી નથી. ક્લોરોબેન્ઝિનમાં જે રીતે અહીંથી ક્લોરિન દૂર કરીને સાયનો સમૂહ દાખલ કર્યો, એમ ક્લોરોબેન્ઝિનમાં ક્લોરિન દૂર કરી અને સાયનો સમૂહ દાખલ કરવાની પ્રોસેસ ખૂબ લાંબી છે. જોયું હોય તો તમને બતાવું, ઉદાહરણ તરીકે આપણે ક્લોરોબેન્ઝિનમાંથી પહેલાં તો ક્લોરિનને દૂર કરવો કેમ, તો આપણે ડાવ પદ્ધતિનો ઉપયોગ કરશું. ડાવ પદ્ધતિમાં તમને ખબર હોય તો 6-8% NaOH, 623 કેલ્વિન તાપમાન, 312 દબાણ, એનું રૂપાંતર થાય ફિનોલ, ક્લોરિન છૂટો પડ્યો હોય તમારે પાછું હેલો આલ્કેન હેલોઇન ચેપ્ટર જોવું પડશે, ફિનોલમાં રૂપાંતર થાય, ફિનોલમાંથી બેન્ઝિન બનાવી, ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે ઝીંક છે આ ઓક્સિજન આને જોડાય, -ZnO એટલે બેન્ઝિન બનાવે. બેન્ઝિનનું નાઇટ્રેશન કરો HNO3 વડે એટલે નાઇટ્રોબેન્ઝિન બને. નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન કરો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે બે ઓક્સિજન છૂટા પડે, આ રિડક્શન કરતા હાઇડ્રોજન આપે, બે H2O અને બે નાઇટ્રોજનના બદલામાં, સોરી, બે ઓક્સિજનના બદલામાં બે હાઇડ્રોજન આવે એટલે NH2 બને એનિલિન, અને એનિલિનમાંથી બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવો, એનિલિન VDC
એટલે એની માટે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરો. ડાયઝોટાઇઝેશન પ્રક્રિયામાં NaNO2 પ્લસ 2HCl 0 ટુ 5 ડિગ્રી ટેમ્પરેચર. આ તમને આખી ભૂમિમાં હેલો હાલ કે હેલોરિન ચેપ્ટર માં આવતી પ્રક્રિયા યાદ હોવી જોઈએ. બરોબર, આમીનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને આની સેન્ડ મેયર પ્રક્રિયા KCN સાથે પ્રક્રિયા કરો, ગરમ કરો. હવે અહીંથી N2 દૂર થાય, અહીંથી K પ્લસ, અહીંથી Cl, KCN, હવે CN જોડાય. તો અહીંયા જેમ એક તબક્કામાં પ્રક્રિયા થઈ જતી હતી CN, એમ અહીંયા ક્લોરો બેન્ઝીન માંથી સાયનો બેન્ઝીન બનાવો. 1, 2, 3, 4, 5, 6 તબક્કે સાયનો બેન્ઝીન બને. લાંબી પ્રોસેસ, એટલું સરળ નથી. કેમ કે અહીંથી આ બંધ તૂટી અને અહીંયા જેમ બંધ તૂટી જતો હતો કાર્બન ક્લોરિન અને CN સરળતાથી દાખલ થતો તેમ અહીંયા થતો નથી. પરંતુ સાયનો બેન્ઝીન માંથી આપણે હવે પ્રક્રિયા આપણા ટેક્સ્ટ બુક મુજબ કરીએ. સાયનો બેન્ઝીન સી ટ્રિપલ બોન્ડ એન, એનું આપણે જળ વિભાજન કરો. માનો કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરું છું તો ડબલ બોન્ડ તૂટે ઓ અહીંયા અને H2 અહીંયા, તો એમાઇડ બન્યો. ટેક્સ્ટ બુકમાં એકો સીમાઇડ CO NH2 જે બેન્ઝીન સાથે જોડાયેલો છે એટલે આપણે એને બેન્ઝીન એમાઇડ પણ કહી શકાય. બેન્ઝીન એમાઇડ જેનું જળ વિભાજન થાય, ફરી પાછો બંધ તૂટે અહીંયા, અહીંયા H પ્લસ, અહીંયા OH માઇનસ, તો C ડબલ બોન્ડ O O H એટલે બેન્ઝોઇક એસિડ વત્તા અહીંયા હાઇડ્રોજન NH3. બેન્ઝોઇક એસિડ અને NH3 બને. આ રીતે આપણે બેન્ઝોઇક એસિડ પણ બનાવ્યું અને આ સવાલ પૂરો થાય નાઇટ્રાઇલ અથવા તો એમાઇડ સંયોજનના જળ વિભાજનથી. અને આપણે ડિટેલમાં ભણ્યા, ટેક્સ્ટ બુકમાં તમે જોવો તો ટૂંકમાં એવું છે, પણ આપણે બધી રીતે કામ લાગે એવી પ્રક્રિયા દ્વારા આપણે ભણ્યા. હવે હું તમને કેટલાક હોમવર્કમાં આપું, એ તમારે પ્રક્રિયા કરવાની. ક્લોરોઇથેનમાંથી પ્રોપેનોઇક એસિડ, પ્રોપેન નાઇટ્રાઇલમાંથી બ્યુટેનોઇક એસિડ, બ્યુટેન નાઇટ્રાઇલમાંથી બ્યુટેનોઇક એસિડ. આ બે પરિવર્તનોના જવાબ આપજો તમે. આગળ વધીએ, નવો સવાલ. લિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. આપણે સૌ કોઈ જાણીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને જો આલ્કેનમાંથી બનાવવામાં આવે છે. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ શોર્ટ એન્ડ સ્વીટ પ્રક્રિયા તો છે, પણ આપણે બેઝિકમાંથી ઉપાડીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેમ બનાવવામાં આવે. અને એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય તો કયો માર્ગ પસંદ કરવામાં આવે, તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સૂકો બરફ એટલે કે ઘન સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ જે હોય સોલિડ એની સાથે પ્રક્રિયા કરવામાં આવે અને એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે ત્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે. તો સૌપ્રથમ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી તો એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ કોઈ આપણે હેલો આલ્કેન લઈએ, એમાં કે ક્લોરો આલ્કેન લીધો છે મેં, RCl, તો એની આપણે સૂકા ઇથરમાં દ્રાવ્ય મેગ્નેશિયમ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરતા હતા ત્યારે મેગ્નેશિયમ અહીંયા
વચ્ચે ભૂસ મારીને ગોઠવાઈ જતો હતો અને આ રીતે વિજ્ઞાન પ્રક્રિયક આર એમ જી એક્સ અહીંયા એક્સ બરાબર મેં ક્લોરિન લીધું છે તો આર એમ જી સી એલ એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બનતો હતો જેને આપણે કહેતા હતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. પણ પ્રથમ વખત એવું થયું કે ભાઈ ધાતુ કાર્બન સાથે જોડાણી એટલે કાર્બનની વિદ્યુત ઋણતા 2.3 અને ધાતુની 1.2 પાઉલિંગ માપક્રમ પ્રમાણે એટલે કાર્બો ધાતુય સંયોજન એટલે કે કાર્બન અને ધાતુ અને પ્રથમ વખત કાર્બનની વિદ્યુત ઋણતા વધી એટલે વિષમ વિભાજન થાય એટલે આર માઇનસ બને બરોબર. તો હવે આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બન્યો એની પ્રક્રિયા સૂકા બરફ સાથે ડ્રાય આઈસ સાથે સૂકો બરફ ડ્રાય આઈસ ઇટ મીન્સ કાર્બન ડાયોક્સાઇડ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ સૂકા બરફ સાથે પ્રક્રિયા કરવાની થાય. તો અહીંયા સૂકા બરફમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટે એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય ઓ માઇનસ અને કાર્બન પ્લસ. જ્યારે અહીંયા આર વિદ્યુત ઋણતાના તફાવતથી અહીંયા વધારે વિદ્યુત ઋણતા અને આર માઇનસ એટલે નિયમ પ્રમાણે કાર્બન સાથે કાર્બન જોડાય કાર્બન સાથે કાર્બન એટલે આ બંધ તૂટશે. હવે જો ધ્યાન રાખજો એ બંધ તૂટ્યો આર જે માઇનસ બનજો કેમ કે વિદ્યુત ઋણતા વધારે છે એની સાથે આ કાર્બન જોડાણો પ્લસ એની સાથે ઓલરેડી ડબલ બોન્ડથી ઓ છે જ સિંગલ બોન્ડ કેમ કે ડબલ બોન્ડ તૂટ્યો વિષમ વિભાજન થયો સિંગલ બોન્ડ ઓ માઇનસ બરોબર. જેની સાથે મેગ્નેશિયમ કે જેના ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે ગયા એટલે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન સાથે મેગ્નેશિયમ જોડાય એવું મેં તમને ત્યારે કીધેલું છે ઓ એમ જી સી એલ માઇનસ અને પ્લસ જોડાઈ ગયા એટલે તટસ્થી. તો એક આ કાર્બોક્સિલેટ આયન આર સી ઓ ઓ અને એનો મેગ્નેશિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો એટલે આપણે એમ કહી શકાય કાર્બોક્સિલેટ આયન બન્યો છે કાર્બોક્સિલેટ આયન અથવા તો એનો મેગ્નેશિયમ ક્લોરાઇડ ક્ષાર. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો બીજો તબક્કો હંમેશાથી જળ વિભાજન હોય એટલે એસિડિક માધ્યમમાં પાણી એટલે એચ થ્રી ઓ પ્લસ અને આ જ બંધ તૂટે હંમેશા અહીંયા એચ અને અહીંયા ઓ એચ આર સી ઓ ઓ એચ વત્તા મેગ્નેશિયમ એની સાથે ઓ એચ હાઇડ્રોક્સી ક્લોરાઇડ તો આ બન્યો કાર્બોક્સિલિક એસિડ. મૂળ પ્રક્રિયક કરતાં એ કાર્બન વધ્યો જો અહીંયા આર સી એલ છે એમાં સીઓ ટુ નો કાર્બન દાખલ થવાના કારણે મૂળ પ્રક્રિયક કરતાં એ કાર્બનની સંખ્યામાં વધારો. જ્યારે તમને આપેલ મૂળ પ્રક્રિયક કરતાં કાર્બનની સંખ્યામાં વધારો થાય એવી પ્રક્રિયા પૂછવામાં આવે તો તમારી પાસે બે ઓપ્શન્સ છે કે હેલો આલ્કેનમાંથી તમે હેલો એરિન નહીં હો મિત્રો હેલો આલ્કેનમાંથી જ તમે કેસીએન કે એનએસીએન વડે સીએન સમૂહ દાખલ કરજો તો એ કાર્બન વધી જાય અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરો અને એની આગળ પ્રક્રિયા કરો તો પણ પ્રક્રિયા થાય. દાખલા તરીકે હું આર બરાબર માનો કે હું સી એચ થ્રી સી એચ ટુ સમૂહ લઉં છું અને અહીંયા આયોડિન લઉં છું તો આનું નામ થશે આયોડો ઇથેન આયોડો ઇથેન. આપણે બેઝમાંથી ઉપાડ્યું છે બરાબર મૂળિયામાંથી આવી પ્રક્રિયા ઉપાડી છે આયોડો ઇથેન અને એની તમે પ્રક્રિયા કરાવો કાર્બોક્સિલિક એસિડ તો પહેલાં તો એને લિગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતર કરવો પડશે અને મેગ્નેશિયમ ધાતુને સૂકા ઇથરમાં પ્રક્રિયા કરો એટલે મેગ્નેશિયમ ધાતુ આલ્કાઇલ સમૂહ અને હેલાઇડની વચ્ચે ગોઠવાઈ જાય એટલે આપણે આને સી ટુ એચ ફાઇવ કહી શકીએ સી આમ તો સી ટુ એચ ફાઇવ નથી જરૂર સી એચ થ્રી સી એચ ટુ જ્યાં મેગ્નેશિયમ ગોઠવાઈ ગયો ને આયોડિન તો આ ઇથાઇલ આ મેગ્નેશિયમ ને આયોડાઇડ એટલે ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ કે જેની હવે આગળ પ્રક્રિયા કરીએ સૂકા બરફ સાથે સૂકો બરફ એટલે ઘન CO2 C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. હવે અહીંયા વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ અને કાર્બનમાં કોની વધારે કાર્બન એટલે કાર્બન માઇનસ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન કાર્બનની વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે O માઇનસ અને કાર્બન પ્લસ તો આ પ્લસ અને આ કાર્બન માઇનસ એ બે જોડાયા છે જોજો અહીંયા ધ્યાન રાખજો CH3 CH2 કાર્બન કાર્બન સાથે કાર્બન જોડાય કાર્બન સાથે કાર્બન જોડાય C એની સાથે ડબલ બોન્ડ O છે ઉપર લખી નાખું સિંગલ બોન્ડ O અહીંયા લખ્યું ઓ માઇનસ એમ એમ જી પ્લસ એની સાથે એમ જી આઈ બરોબર કાર્બોક્સિલેટ છે ને એટલે અહીંયા પ્રોપિયોનેટ આયન કહેશું પ્રોપિયોનેટ ત્રણ કાર્બન એટલે પ્રોપેન એસ્ટેનોએટ પ્રોપિયોનેટ મેગ્નેશિયમ આયોડાઇડ નામ ન આવડે તો કંઈ વાંધો નહીં અને હવે એનું જળ વિભાજન કરો બીજા તબક્કામાં એટલે આ બન તૂટે અહીંયા એચ અહીંયા ઓએચ સી એચ થ્રી સી એચ ટુ સી ઓ ઓ એચ
CH3CH2COOH એટલે કે પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ MgOHI, MgOHI મેગ્નેશિયમ. તો તમે જો આ કાર્બન સંખ્યા હોય છે, બે કાર્બન વાળું લીધું હતું, કાર્બન સંખ્યા ત્રણ વાળો પ્રોપેનોઇક એસિડ કીધો, બરોબર. હવે હું તમને રિવર્સમાં પણ હવે સવાલ પૂછું છું. આપણે આ એલિફેટિક જોયું, હવે આપણે એરોમેટિક માં જો પણ જોઈ જઈએ, એરોમેટિક સંયોજનમાં પણ તમે ગ્રીનના પ્રક્રિયક બનાવી શકો. દાખલા તરીકે હું લઉં છું બ્રોમોબિન છે, બ્રોમોબેન્ઝિનની જેવી મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય એના ડ્રાય ઇથર, સુકો ઇથર, ઘણીવાર ઇથરનું સૂત્ર પણ લખી નાખે, તો અહીંયા પણ આ જોડાઈ જતો હોય છે. એટલે આ ફિનાઇલ, આ મેગ્નેશિયમ, આ બ્રોમાઇડ, શું નામ થશે? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, જેની આગળ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઈડ વાયુ સાથે કરી, એટલે કાર્બન ડાયોક્સાઈડ વાયુ અહીંયા વચ્ચે ઘૂસ મારી જાય. એટલે કઈ રીતે ગોઠવાય? તો CH3CH2 કેમ કાર્બન ડાયોક્સાઈડ અહીંયા વચ્ચે ગોઠવાઈ ગયા? અહીંયા COO કાર્બન ડાયોક્સાઈડ ગોઠવાઈ, અને MgBr ને એનું જળ વિભાજન કરો, આ બંધ તૂટે, અહીંયા H, અહીંયા OH, C ડબલ બોન્ડ O, OH, MgOHBr. આ બેનું બેન્ઝોઇક એસિડ, શું બેનું? બેન્ઝોઇક એસિડ. તો જોયું તમે, ઓલી લાંબી લાંબી પ્રોસેસ કરવા કરતા એની કરતા સીધું બની ગયું. તો હંમેશા એક કાર્બન સંખ્યામાં વધારો થાય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે મારે ઇથેનોઇક એસિડ બનાવવો છે, ઇથેનોઇક એસિડ એટલે કે બે કાર્બન. તો તમે હેલો આલ્કેન કેટલા કાર્બન વાળો? એક ઓછા કાર્બન વાળો હેલો આલ્કેન લે, એટલે કે હું અહીં લઈશ CH3Cl, એટલે CH3Cl ની આખી આખી આ લાંબી પ્રોસેસ કરો, એટલે કાર્બન વધી જાય અને ઇથેનોઇક એસિડ મળી જાય, બરોબર. તો અહીંયા હોમવર્ક આપું છું તમને. પેલું ક્લોરોમિથેન માંથી ઇથેનોઇક એસિડ, બ્રોમોપ્રોપેન માંથી બ્યુટેનોઇક એસિડ. આ રીતે હોમવર્ક કરો, પરિવર્તન કરો, તમને આપ્યા છે, પ્રેક્ટિસ કરો, આનું આ પ્રેક્ટિસ કરો વારંવાર, અને એમાં ફેરફાર કરો, સુધારો કરો, અને નવો જવાબ હું હજી એક આપી દઉં. બેન્ઝિન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ, બેન્ઝિન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ, અને એની આગળ ક્લોરિન એટલે ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી ફિનાઇલ એસિટિક એસિડ,